હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે 13 ફેબ્રુઆરી. એકચ્યુઅલી 12 ફેબ્રુઆરી મેં વ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે કાલે અમે લોકો શોપિંગ કરવા ગયા હતા ભાઈ અને ભાભીનું. અને અપડેટ એ છે કે હું એટલે ભાઈને ભાભી નથી બતાવતી, કેમ કે મને એમ કે હું મેરેજના ટાઈમે તમને બધાને બતાવીશ એમ. તો એટલે કાલે મેં વ્લોગિંગ નથી કર્યું, કેમ કે કાલે બધું શોપિંગમાં આખો દિવસ નીકળી ગયો. સવારે ગયા હતા, સાંજે આવ્યા, તો એ ટાઈમે બધું મમ્મીએ મામાએ જે ચોકલેટ એ બધું મોકલાયેલું તો એ બધું ભરી દીધું. અને આજે છે મહેંદી મૂકવાવાળી, હમણાં આવશે 11 વાગે. એ પહેલાંમાં જમવાનું બનાવવાનું છે, મમ્મી એમના કામ માટે ગઈ છે. તો આજે પાછી હું ઘરે એકલી છું, એટલે ઘરે કોઈ છે નહીં આજે. તો હું નીચે જો ફટફટ અને જમવાનું બનાવું, કેમ કે મહેંદી મુકાઈ જશે પછી જમવાનું થશે નહીં. તો એ પહેલાં હું જમવાનું બનાવું છું. તો હું નીચે જો મહેંદીવાળા આવે. અને મને છે ને એવી બી કમેન્ટ છે કે આટલું જલ્દી જલ્દીમાં તમે કરો તો ગરબા છે કે નહીં એમ. તો ગરબા નથી રાખ્યા. તો જે ગુજડાને એ બધું લેવા જાય ત્યારે ગરબા રમાશે, તો રમી લઈશું, કેમ કે ટાઈમ બહુ જ ઓછો છે અમારા માટે. એટલે હું મારા મમ્મી માટે વઘારેલી ખીચડી બનાવું છું, કેમ કે અમે બંને બે જ છે, પપ્પા આણંદ જવાના છે, ભાઈ બહેન તો બી આણંદ જવાના છે. ખીચડી બનાવી દીધી છે, પ્લેટફોર્મ સાફ કરી દીધું છે. હવે મમ્મી બી આવી ગઈ છે, હું મમ્મી જમી લઈશું, પછી શાંતિથી મહેંદી મુકાવીશું. એટલે કોઈ કામ નથી. મહેંદી મુકાયા પછી બહુ મમ્મીને એમ કે આમ કામ વામ કશું વધે નહીં ને, એટલે મેં ફટફટ બધું કામ કરી દીધું. તો હવે મહેંદીવાળીને રાહ જોઈશું, જમી એ પહેલાં અમે જમી લઈશું, પછી મહેંદી મુકાવીશું. તો કોઈને ખવડાવવું ના પડે એમને એમ. અને એક વાત કહું, મને છે ને મહેંદી નથી ગમતી, પણ હું 7 વર્ષ પછી મહેંદી મુકાઈશ એમ. 7 વર્ષ પછી મહેંદી મુકાઈશ, કેમ કે મને મહેંદી નથી ગમતી એટલી બધી. તો મૂકાઈ દઈશ આજે હું. અહીંયા મહેંદીના કોન બી આવી ગયા છે મમ્મી, ઘર બી એવું લાગે ખરાબ થઈ ગયું છે. તો એ મહેંદીના કોન આવી ગયા છે. અમે પેટલાથી કોન મંગાવ્યા છે, મમ્મીના ફ્રેન્ડે મંગાવ્યા આપ્યા. આટલા બધા કોન છે, કેમ કે બધા ઘરવાળા ઘરવાળા અંદર આવશે મુકાવવા. તો 30 જેટલા કોન જો હું હાથમાં મૂકવાની છું, અને પગે થોડા થોડા રાઉન્ડવાળું આવે ને એ જોઈશું મહેંદીવાળી કેવી મૂકે છે કેવી નહીં. આજે હું ફ્રી છું, આજે મહેંદી મૂકવાની છે. એટલે મેં ઓલરેડી એક ખતમ કરી લીધી, હું બે બે લાઈન પર, કેમ કે મને બહુ એટલે બહુ ભાવે એમ. મારે બહેને કીધેલું મૂકવાનું, પણ હોય ને તો હું ખાઈ લઉં, બાકી હું નહીં ખાતી. આ બ્લોગ જોતી હોય તો બી એ વિચારતી હશે કે માજો મંગાવીને એની ખાખા કાઢે, પણ છે ને કોઈ મોકલે આવે ને તો હું ખાઈ લઉં એમ, બાકી હું નાખો એમ. આવી જાય તો પતાવી દઈએ એમ, હજી તો છે બધી બહુ. તો હું સુરત બી લઈ જઈશ થોડી ઘણી. તમારે મહેંદી મૂકવા આવે કે નહીં? જો પેલી મિમી અહીંયા અહીંયા આવ. એને છે ને છોને બહાર ફરતી એની નહીં આવે, પેલા કહીએ કશું નહીં અડવાની. મહેંદી ના મુકાવાય તો ભાઈ હે, તે છોકરો હોતો મહેંદી મૂકે એવું જરૂરી ના હોય. એક વિડીયો જોયો તો વાંદરાને મૂકે ખબર. મારી મહેંદી મુકાઈ ગઈ છે, ચલો બે હાથમાં મૂકી દીધી છે, આજે સુકાવવાનું બાકી છે. તો
તો હું તાપમાં બે ચીજ તો લાગીને સુકાઈ જાય મહેંદી. અને હજી માસી આવવાના છે, મામી અને ફરિયાના હજી 3-4 જણા આવશે, તો એ લોકોની મહેંદી મૂકવાની બાકી છે. મમ્મીએ બી મૂકી દીધી, મેં બી મૂકી દીધી, તો હંજે કંઈ કામ હોય ને તો થાય જલ્દી જલ્દી એમ, તો સુકાઈ જવાય. મેં મને બહુ શોખ નહીં તો મેં આટલી જ મહેંદી મૂકાઈ જ બસ. આ મમ્મીને જ બહુ વાર લાગી આખા કામની. કાજલ નો આવે તો ફોન ભરી, કાજલ ને મોકલેલો મેં કીધું જોજે સમીકા કઈ ભજીયા પાડ્યા. મારા મેરેજમાં પગમાં નહીં મિલાય મેં. મને મેદી ગમતી જ નહીં. વાતો ઓછી કરો, ચા લાવો, ચા ચા ચા. બાસી અને પપ્પા બેઉ ચા બનાવે છે. હે જલ્દી, પપ્પાની વારી છે અમારી સેવા કરવાની. જો કેવા અંતે બેસી જાય, એમને ખબર પડે કે હું વિડીયો બનાવીશ. લેતી તમારું, હું મારું જ લઉં. શર્મિલા ટાગોર એની મુગળ મોટી કેટલી મૂકવાની મહેંદી, એને શોખ નહીં મહેંદીનો. મને શોખ નહીં પણ આજે મૂકી દીધી મેં. બસ પતી ગઈ મારી પગની જ બાકી હતી, મમ્મીની બી મુકાઈ દીધી. હા માસીની બાકી, આ બધા મુકાઈ, મામીની બાકી છે મૂકવાની. મારી પતવાઈ એવું. અને હું એમ પૂછો, કદાચ ઇનકેસ એવું થઈ ગયું આ ઊંધો હાથ મુકાઈ ગયો તો? પણ આમાં જો ઊંધું થાય નેગેટિવ વિચાર, તારે જ પોઝિટિવ થાય. અહીંયા મારી મહેંદી મુકાઈ ગઈ છે, મમ્મીની મુકાઈ ગઈ છે, મામીની મુકાવા જ આવી છે, માસી બેઠા છે. હમણાં બતાવું, મેં બૂમ પાડીને એટલે તરત આવીએ. આગળ પાછા બે મૂકવાની, આગળ પાછા બે મૂકવાની. તો આજે જમવામાં મમ્મી બનાવે છે હાંડ બો, કેમ કે છે ને અત્યારે એવો ટાઈમ જ નહોતો કે બીજો અમે કશું બનાવી શકીએ. તો સવારનું મમ્મીને મેં કહ્યું હતું કે આપણે હાંડવો બનાવી દઈશું, તો મમ્મીએ મૂક્યો છે અહીંયા હાંડવો. હજી માસીની મામીની મહેંદી ચાલે છે. મામીને પગમાં મુકાવી હતી તો મામીની પગમાં મહેંદી ચાલે છે. પતી ગઈ, પતી ગઈ. એક જ હાથે બે જણ મૂકી દેશે. હા તો બતાવો જો હાથમાં. બ્રાઇડ જેવું ફીલ થાય એમ હે. બે બે જણ આવી ગયા હે, પગમાં મુકાવાની હતી, પગમાં મુકાવાની હતી. કેટલા વર્ષો પછી થાય આવું ફિલિંગ આવી. મેં નહીં પડે આજે, આરવી તારે નહીં મૂકવાની આજે. મમ્મીને કહી દે કે મમ્મી મને સોનું દીદી ના પાડી એમ. આજે તારો મેન નહીં પડે મહેંદી મૂકવાનો, નહીં મેલવાની. ફૂલથી આવી જાય ને તારથી એને મહેંદી મુકાવી, પણ એનો મેર જ નહીં પડતો મહેંદી મુકાવાનો. નહીં યારું મેલવાની, આગળ પાછળ બેવ. બે વાગ્યાની રાહ જોવે મહેંદી મૂકવાની. આ મમ્મીની મહેંદી, મમ્મીએ હાથ ધોઈ કાઢ્યા એટલે આવશે મમ્મીની મહેંદી બી આવશે. મમ્મી વિક્સ લગાવી દીધી પછી હાથ બી ધોઈ કાઢ્યા. હજી મારા માસીનો તો ચાલે છે બધું. જો અહીંયા હાંડવો બની ગયો. 6:15 થયા, 12 વાગ્યાની મહેંદી મુકાય છે. કેટલા 12 વાગ્યાની માસીનું જોઈએ શું થયું છે. આવ હજી પગમાં રહ્યું ને.
ઓ તારો મેર ની પડે આજે. ઓય ઓય મેર ની પડે તારો આજે. હજી રાહ જોઈને બેઠી છે. એની મુકાઈ દઈશું મુકાઈ દઈશું. એને મહેંદીનો બહુ શોખ છે એટલે બધાને લાગે મહેંદી અને નેલ્સનું કામ એટલું આમ એ છે આંખો અને કમર રહી જાય. હું નેલ્સનું શીખી છું ત્યારથી મને ખબર છે કે નેલ્સ અને મહેંદીમાં બેક અને આંખો એટલું આમ દુખે ને. મને તો શીખીને પછી ખબર પડી કે અચ્છા આટલું મહેનતવાળું કામ છે. બાકી જે જોવે ને એને એવું જ લાગે કે અચ્છા મહેંદીના નેલ્સમાં છે શું એમ. બટ આ છે મહેનત બહુ છે એમાં. પગમાં બી વીક્સ લગાવી દીધી, હાથમાં બી વીક્સ લગાવી દીધી. તો સવાર લગી છે અને મહેંદી સારી આવી જાય તો બધાની મહેંદી મુકાઈ ગઈ. 9:30 થયા છે પણ બધા થાકી ગયા છે. પપ્પા તો સુઈ જ ગયા છે. તો માસી બધા મામી બધા ગતા રહ્યા છે કેમ કે કાલે સવારે વહેલું આવવાનું છે. કાલ ભાઈનું રજીસ્ટર છે. મેં તમને જેમ પહેલાં કહ્યું હતું એમ તો મહેંદીનો કલર જોઈએ કાલ સવારે આવે છે કે નહીં આવતો ખબર નહીં. મેં પગમાં બી વીક્સ લગાવી દીધી છે તો કાલ સવારે હું તમને મહેંદીનો કલર બધાનો બતાવીશું થશે તો. કેમ કે કાલ બી જે ફિટિંગ કરાવવા આપેલા છે ને બધા કપડાં બી લેવા જવાનું છે આણંદ બરોડા એ બધું છે. બધું થોડું થોડું કામ બધું બહુ બાકી છે. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હવે સુઈ જવાનું છે. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જોવા જ કરજો.